શિવસાગર ગ્રુપ મોટા સલાયા માંડવીના યુવાનો અને વડીલો દ્વારા કચ્છ દણિયાળી મા આશાપુરાના પદયાત્રીઓ માટે પદયાત્રા સેવા કેમ્પનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરાઈ રહ્યું છે. અહીં આવેલા પદયાત્રી કેમ્પમાં ચા, નાસ્તો, આરામ, ભોજન સહિતની વ્યવસ્થાનું અલાયદાથી ધ્યાન રખાયું છે. માય ભક્તો આ કેમ્પમાં વિશ્રામ કરી માતાના મઢ તરફ આગળ વધે છે ત્યારે વધુ વિગતો આયોજકોએ આપી હતી. મારું નામ ગોકુલ વિશ્રામ શિયાળવાલા છે. અમારું કેમ્પનું નામ છે શિવ સાગર ગ્રુપ, ને અમે 26 વર્ષ ત્યાં અમે આ કેમ્પ ચલાવીએ છીએ. પહેલે અમે ગાડીમાં કરતા 2 વર્ષ થયા, પછી વિચાર આવ્યો કે ચાલો આપણે કેમ્પ જ કરીએ. પછી ફંડ ફાળો વધતો ગયો ને અમે કેમ્પ ચાલુ કરી નાખ્યું, ને કેટલા 2 વર્ષ બાદ કરતા અમે કેમ્પ જ કરીએ છીએ અને અમારો મસ્કતથી વધારે ફાળો આવ્યો છે. અને અમે અહીંયાથી સલેયામાંથી કોઈ પણ જગ્યાએ ફાળો કાઢવા જતા જ નથી. અમે હા, કોઈ પ્રેમથી દેતા હોય તો ઠીક છે, એ અમે લઈ લઈએ છીએ, એ સ્વીકાર કરીએ છીએ અમે. બાકી અમારા જે ભાઈઓ છે બધે અમારા ગ્રુપના, એ ખૂબ મહેનત કરે છે. મને તો બે મહેનત કરવા દેતા જ નથી, એટલી મહેનત, સખત મહેનત કરે છે અને સખત 3 દિવસ સુધી રાત દિવસ સુધી સેવા કરીએ છીએ અમે. અમારું રોજનું અલગ અલગ હોય છે. ક્યારેક વળી દાળવાળા તોસ હોય છે, પછી રોટી હોય છે. હમણાં ઘણા 2-3 વર્ષ છેલ્લા 2 વર્ષ ત્યાં અમે પૂરી ભાજી રાખીએ છીએ, પછી 1 દિવસ ખીચડી ને કઢી રાખીએ છીએ, કડક રાખીએ છીએ. એક વખત અમે પીઝા રાખ્યા હતા, છોકરાએ કીધું કે ચાલો આ ફેરે પીઝા રાખીએ. પીઝા રાખ્યા હતા, ખૂબ ગરદી થઈ હતી, એક માણસ પણ એમ નહીં કે બહાર ભાગી જાય, બધાને પીઝા મજા આવે. પછી એક વખત 4-5 વર્ષ લગાતાર સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો હતો. આવી રીતે અમે અલગ 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 જમવાનું રાખીએ, કે સૂકો સૂકો હોય, રોજની રોજને સવારના ચાની સાથે નાસ્તો હોય, પછી નાસ્તા પછી ઠંડુ હોય, એ ઠંડીની બોટલ છે, કે ક્યારેક વળી આઈસ્ક્રીમ રાખી હતી, એમ એમ અલગ અલગ રાખીએ છીએ. હર સાલ અલગ અલગ રાખીએ છીએ. એને કહીએ છીએ કે ભાઈ તું ધ્યાનથી જજે, જો રસ્તા ઉપર સાઈડ ઉપર ચાલવાનું, પોતાનું જે આપણે જે સાઈડ હોય એ સાઈડ ઉપર ચાલવાનું ને ધ્યાનથી ચાલવાનું ને બધી જગ્યાએ પ્રસાદ લેવાની. મારું તો એ જ કહેવાનું છે, બધી જગ્યાએ પ્રસાદ લેવાની. એ અમારો અમને અમારો ગ્રુપનો ઉપયોગ સારો મળે છે, જે અમને જોઈએ એ ગ્રુપ અમને આપે છે, ને અમે ગ્રુપની લીધે જ આ બધું કરી શકીએ છીએ. અમારે એમ એકલાનું કામ નથી. એમાં સુવિધામાં અમે ચા, નાસ્તો, જે કે આપણે કોઈ દુઃખી હોય કે ચાલી ન શકે, પાટા પિંડી, એ દવા દોડી બધું આપીએ છીએ અમે. લાલજીભાઈ, અત્યારે તમે કયા કેમ્પ પર આવેલા છો અને કેમ્પની શું વિશેષતાઓ છે? અત્યારે હું શિવસાગર ગ્રુપમાં આવ્યો છું. ખાસ તો મને એમાં એવું લાગ્યું કે એની અંદર જે સફાઈ અભિયાન જે ચાલી રહ્યું છે અત્યારે, તો સફાઈ અભિયાન આ લોકો કેમ્પવાળા તો બહુ સારી રીતે જ કરે છે, પણ જે સફાઈ અભિયાન કરે છે એ કોઈ માણસ એ અત્યાર સુધીમાં કોઈ એના કને પહોંચ્યું નથી. આજે આપણા દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી, એ જે સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે, બરાબર છે, તો આજે માતાના મઢ જતા જે પદયાત્રીઓ છે એને કેટલી અગવડ થાય છે એના માટે કોઈ જોવા નથી આવતું. અહીંયા આજે આટલા કેમ્પો ચાલે છે માતાજીના નામે, જે માતાના મઢ, એ લોકો કેમ્પવાળા તો એની પૂરી સેવા આપે છે. અત્યારે હું શિવસાગર એપમાં છું, અહીંયા અત્યારે મને એક જોવા મળ્યું. મેં મારી જિંદગીમાં જે આપણે કહીએ ને ભાત, ઓલા જે શું કહેવાય, ઓલું બિરયાની કહીને, આજે પનીરવાળી બિરયાની બનાવી હતી, એની અંદર કાજુ બદામ. આજ જે પદયાત્રી નીકળી એમ હું અહીંયા જતો, હાજર જ હતો કેમ્પની અંદર જ. એ એક એક જે પદયાત્રી નીકળી, એક એક પદયાત્રી 3-3 વાર ખાતા હતા. એને એટલી આનંદ થયો આ કેમ્પની અંદર કે નહીં, મેં આ સ્વાદ પહેલી વાર ચાખ્યો છે. એવો તો આ જે કેમ્પ ચલાવી રહ્યા છે આપણા ગોકુરભાઈ ને જે વિશ્રામ, શું નામ આપણે, ગોકુર ને રામજીભાઈ, બંને બે ભાઈ છે, એ ચલાવે છે. ને એની સાથે જે ગ્રુપ છે એનું એને પૂરેપૂરો સાથ સરકાર આપે છે બધામાં. સફાઈ અભિયાન છે, કોઈ નાસ્તો છે, કોઈ કોલ્ડ ડ્રિંક્સ છે, કોઈ પણ પદયાત્રી આવે એટલે ઊભા થઈને તરત એને આપી દઈએ કે ભાઈ આ આપણે સેવા કરવી છે, એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એના જે ગ્રુપના માણસો છે એ, બરાબર. બીજું આની અંદર એક અમને એ પણ જોવા મળ્યું કે એ લોકો કેમ્પમાં એટલી સગવડ આપે છે કે જે બહારથી પદયાત્રી આવે છે, બધા ઘણા ગામથી આવે છે, માંડવીથી આવે છે, મુંદ્રાથી આવે છે, બધા આજુબાજુના ગામના ઘણા બધાથી આવે છે,
અહીંયા એટલી સગવડ આપી છે કે રાત્રા સુવાટાને ગાડલા તે બધું એને સગવડ ફૂલ રાખી છે. ને પંખા અત્યારે ગરમીની સિઝન ચાલુ છે તો એને ઓલા વોટર કુલરના પંખા રાખ્યા છે કે જેથી કરીને પદયાત્રીને કોઈ તકલીફ ન બને, એના માટે એને ફૂલ સગવડ રાખી છે. બસ મારે એટલું જ કહેવું છે. બીજું કે જે જે આપણે કહીએ કે નાસ્તાને જે ચા પાણી રાખે છે એ તો એનું ચાલુ જ પડ્યું છે, કન્ટિન્યુઅસ ચા પાણી નાસ્તો તો કન્ટિન્યુઅસ ચાલુ છે. અને અત્યારે જરા ગરમીનો માહોલ છે તો ઠંડા પણ એને રાખ્યા છે, એટલે કંઈ ખૂટવા નથી દેતા આ લોકો કેમ્પવાળા. પણ મેં એની સાથે જોયું છે કોઈ દી અમને એમ નથી કીધું કે તમે 5 રૂપિયા કોઈ ફનફારો નથી કરતા. આજે પોતાની જાત મહેનતથી આટલું બધે કેમ્પનું કરવું એટલે બહુ વડી વાત છે કે આજની તારીખમાં કોઈ દી ફનફારો નથી કર્યો. એને સામેથી દેવા આવે છે પબ્લિક કે ભાઈ આ તમે અમારો ફંડ સ્વીકારો, કંઈ એ માન માન લે છે, બાકી એ હજી સુધી કોઈ કને ફંડ લીધો નથી. બસ આટલું મારું એને કહેવાનું છે કે શિવસાગર ગ્રુપમાં આટલી બધી સેવા અને સુવિધા મળે છે.